નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા એકદમ જબરદસ્ત સ્વાદવાળા સાંતળેલા મરચાં એકવાર તમે આ રીતે સાંતળેલા મરચાં બનાવજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે મેં અહીંયા એકસો પચાસ ગ્રામ જેટલા મરચાં લીધા છે મરચાં મેં આ રીતના નાની સાઇઝના જે આવે છે એ લીધા છે અને મરચાંને મેં આ રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો આ થોડી તીખી વેરાયટીના મરચાં છે તમે મોરા મરચાં પણ લઈ શકો છો હવે આપણે મરચાંને સાંતળી લઈએ એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે અડધો ટી સ્પૂન રાઈ એડ કરી દઈએ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં અડધું ટીસ્પૂન જીરું એડ કરી દઈએ સાથે એક ચપટી હિંગ અને કટ કરેલા મરચાં એડ કરી એકવાર મિક્સ કરી દઈએ હવે તેમાં મસાલા એડ કરીશું તો એક ટીસ્પૂન જીરું પાવડર અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મસાલાને બે મિનિટ જેવું સાંતળી લઈએ તો બે મિનિટ જેવી થઈ ગઈ છે અને મરચાં પણ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં અડધો કપ દહીં એડ કરી દે અને હવે દહીંને મરચાં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ તો મરચાંને આપણે આ રીતે ચલાવતા રહી જ્યાં સુધી દહીંના પાણીનો ભાગ સુકાઈ ન જાય ત્યાં સુધી મરચાંને કૂક કરી લે તો મરચામાં દહીં એડ કરવાથી મરચાં ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તમે આ મરચાંને એમ પણ રોટલી પૂરી તેમજ પરાઠા સાથે સર્વ કરો શાકની પણ જરૂર નહીં પડશે એટલા ટેસ્ટી લાગે છે તો લગભગ બે મિનિટ જેવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બધું જ પાણી સુકાઈ ગયું છે અને મરચાં પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે મરચાંને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો શાકની પણ જરૂર નહીં પડે તેવા એકદમ ટેસ્ટી અને ચટપટા મરચાં બનીને તૈયાર છે ખૂબ જ સરસ બન્યા છે તો તમને આ મરચાંની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો